નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ ભાવનગર યુનિવર્સિટીમાં બી એસીમાં એડમિશન લેવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે ખાસ યુનિવર્સિટીમાં એડમિશન ચાલુ થઈ ગયું છે ખાસ તમારે આ વેબસાઇટ છે એમ કે ભાવ યુનિવર્સિટી ડોટ એ ડોટ ઇન ઉપર જવાનું છે અને તમારે એના ઉપર તમે જાશો એટલે આ પ્રકારની એક વિન્ડો ખુલશે એ વિન્ડોમાં તમે એડમિશન માટેની પ્રોસેસ ક્યાં છે એ જોવા માગતા હોય તો તમે અહીંયા જાશો તો સ્ટુડન્ટ સ્ટુડન્ટમાં જઈ અને તમારે એડમિશન જે લખેલું છે અહીંયા સ્ટુડન્ટમાં જઈ અને એડમિશન લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે એડમિશન એડમિશન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક વિન્ડો ખુલશે આ વિન્ડોમાં તમે આવશો એટલે અહીંયા તમે જોઈ શકો છો બેચલર ઓફ સાયન્સ બેચલર ઓફ સાયન્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક ફોલ્ડર ખુલશે જે તમે જોઈ શકો છો અહીંયા એપ્લાય એડમિશન ફોર બીએસસી તો તમારે એચએસસી જે બોર્ડમાંથી પાસ કરેલું છે દાખલા તરીકે ગુજરાત બોર્ડમાંથી પાસ કરેલું છે તો પેલું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ એચએસસી મંથ મંથ મેમાં તમે પરીક્ષા આપેલી હોય તો મે એટલે માસ વાળા વિદ્યાર્થીને માર્કશીટમાં મેં લખેલું હશે ત્યારબાદ પાસિંગ યર બે હજાર એકવીસ તો 2021 બે હજાર એકવીસ એ જ રીતે તમારી માર્કશીટમાં સીટ નંબર લખેલા હશે એ સીટ નંબર એન્ટર કરવાના છે બે વખત અને મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી કે જેમાં તમે ઓટીપી મેળવવા માંગતા હોય એવા મોબાઈલ નંબર પણ એન્ટર કરી શકશો અથવા ઈમેલ આઈડી એન્ટર કરી શકશો ઓટીપી મળી જાય ત્યારબાદ તમારે અહીંયા એ ઓટીપી નાખવાના રહેશે ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન થઈ જાય પછી જે એડમિશન ફોર્મ ખુલશે એ એડમિશન ફોર્મ નંબર અને તમારે ડેટ ઓફ બર્થ નાખવાની છે અને એપ્લિકેશન તમે કરી શકશો તમે જોઈ શકો છો એડમિશન રજીસ્ટ્રેશન ડેટ જે છે એ ડેટ શું છે તો કે છવ્વીસ સાત બે હજાર એકવીસથી ચાર આઠ બે હજાર એકવીસ સાંજના છ વાગ્ય સુધી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વિશેની માહિતી આપી છે તમે જોઈ શકો છો ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મેરિટ લિસ્ટમાં દર્શાવ્યા મુજબ કોલેજ પર પ્રવેશ મેળવતા સમયે સંબંધિત કોલેજના આચાર્ય શ્રી પાસે જરૂરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની ફરજિયાત છે ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન બધા જ વિદ્યાર્થીઓએ ઓરિજિનલ પ્રમાણપત્રો તથા જરૂરી પ્રમાણપત્રોની બે નકલ સાથે રાખવી તેમજ ચકાસણી કરાવવાની ફરજિયાત છે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી દ્વારા જો ખોટી માહિતી રજૂ કરવામાં આવશે તો પ્રવેશ આપોઆપ રદ થશે પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મની નકલ બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ જરૂરી તમામ પ્રમાણપત્રની બે નકલ જે તે કોલેજ ખાતે જમા કરાવવાની રહેશે ત્યારબાદ ફી ભરવા માટેની સૂચના જે છે એ તમે એટીએમ કાર્ડથી એટલે કે ડેબિટ કાર્ડથી પણ તમે ફી ભરી શકશો તો આ રીતે જે વિદ્યાર્થીઓ ભાવનગર યુનિવર્સિટીમાં એડમિશન લેવા માગતા હોય એ ખાસ રજીસ્ટ્રેશન ચાલુ છે તો રજીસ્ટ્રેશન કરી લેજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો